I hope you all are fine. So students, today we are going to learn about second grade ENV, chapter number 1, lecture number 5. What is the name of our chapter? More about animals. Yes, so this is our lecture number 5. Aapka kayo cha lecture number 5 cha, right? So in this lecture, what we are going to learn? The most interesting topic. આપણને બધાને ખબર છે કે કયા કયા એનિમલ્સ હોય, રાઈટ? બટ એના બેબીઝના નામ ખબર તમને? અમુકના ખબર હોય, અમુકના ન ખબર હોય, રાઈટ? પછી કયું એનિમલ કયા ઘરમાં રહે છે અને ઘરને શું કહેવાય, ધેટ વી નો? નો, વી ડોન્ટ નો, રાઈટ? તો હું તમને આજે આ લેક્ચરમાં એ બધી વસ્તુ શીખવાડવાની છું. બટ બિફોર ધેટ, લેટ મી ઇન્ટ્રોડ્યુસ માય સેલ્ફ. My name is Drashti Mehta from Saraswati Group of Education. And today we are going to learn about animals and their homes. એટલે animals અને એના home, એના ઘર. Then animals and their babies. એટલે કે animal and એના babies. Then how animals are useful to us. એટલે animals આપણને કઈ રીતે useful છે, that we are going to learn today. And the last one is how can we take care of animals. એટલે આપણે એનિમલ્સ ની કેર કેવી રીતે કરી શકીએ, ધેટ ઓલ ધ થિંગ્સ વી આર ગોઈંગ ટુ લર્ન ઇન ધીસ લેક્ચર, રાઈટ? સો ફર્સ્ટ વન ઇઝ એનિમલ્સ એન્ડ ધેર હોમ્સ. સો લેટ અસ વોચ અ વિડીયો ઓફ ધ એનિમલ્સ એન્ડ ધેર હોમ્સ. સો સ્ટુડન્ટ્સ, હિયર ઇઝ ધ એનિમલ એન્ડ ધેર હોમ્સ, રાઈટ? સો બિયર લિવ ઇન અ કેવ. સી, આ બિયર છે. બિયર ક્યાં રહે છે? કેવમાં. ક્યાં રહે છે? કેવમાં, રાઈટ? ધેન એન્ટ લિવ ઇન અ એન્ટ હિલ. એટલે શું કહે છે? જે બિયર છે એ કેવમાં રહે છે. ધેન એન્ટ છે એ એન્ટ હિલમાં રહે છે. જેમ આપણે લોકોને ઘર હોય ને, એવી રીતે એનિમલ્સને બી ઘર હોય. તો સી, આ બિયર કેવમાં રહે છે. ધેન એન્ટ ઇન એન્ડ હિલ. એટલે કે જો અહીંયા આ આવી રીતે મોટો ઢેર હોય, રાઈટ, ધૂળનો, માટીનો, એવું એમાં આવી ઝીણી 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 લાઇન્સ બનાવી અને એન્ટ અહીંયા બધે રીએ, રાઈટ? ધેન હોર્સ છે એ રીએ સ્ટેબલમાં. હોર્સ ક્યાં રીએ? સ્ટેબલમાં. ધ હાઉસ ઓફ હોર્સ ઇઝ નોન એઝ સ્ટેબલ. ધેન હેન કૂપ મારીએ. શે મારીએ? કૂપ. સી ડબલ ઓ પી, કૂપ. દેટ મીન્સ જે હેન છે એ ક્યાં રહીએ? કૂપમાં. ધેન લાયન લિવ ઇન અ ડેન. એટલે જે લાયન છે એ ક્યાં રહીએ? ગુફામાં, ડેનમાં. ધેન સ્પાઈડર ઇન અ વેબ. એટલે સ્પાઈડર જે છે એ ક્યાં રહીએ? વેબમાં રહીએ. ધેન ડોગ લિવ ઇન અ કેનલ. એટલે કે ડોગ છે એ કેનાલમાં રહીએ. કેનાલ મીન્સ આવું હાઉસ જે આપણે ઘર પાસે બનાવી શકીએ. સો ડોગ લિવ ઇન અ કેનાલ. ધેન કાવ લિવ ઇન અ શેડ. એટલે જે કાવ છે એ ક્યાં રહીએ? શેડમાં રહીએ. ક્યાં રહીએ? શેડમાં. ધેન પિગ લિવ ઇન અ પિગ સ્ટાય. એટલે કે પિગ છે એ ક્યાં રહીએ? પિગ સ્ટાયમાં રહીએ. ધેન રેબિટ લિવ ઇન અ બરો. એટલે કે રેબિટ છે એ બરો મારીએ. દેટ મીન્સ કે ગોખલામાં નાનું નાનું આવું બનાવે. સી, દેખાય છે તમને લોકોને આવી રીતે બનાવે, આવું ખોદી ખોદીને બનાવે, થોડુંક થોડુંક આમ કટ કટ કરીને, રાઈટ? સો રેબિટ લિવ ઇન અ બરો. ધેન માઉસ લિવ ઇન અ હોલ. એટલે જે માઉસ છે એ ક્યાં રહીએ? હોલ મારીએ, રાઈટ? ક્યાંક ને ક્યાંક આવું નાનું એવું હોલ બનાવીને એ મારીએ. ધેન બી લિવ ઇન અ હાઈવ. ધેટ મીન્સ બી છે જે મધમાખી છે એ ક્યાં રહીએ? મધપુડામાં. ધીસ ઇઝ ધી બી હાઈવ, રાઈટ? તો સી, બિયર ક્યાં રહીએ? કેવમાં. એન્ટ એન્ડ હિલ. હોર્સ સ્ટેબલ. હેન કૂપ. લાયન ડેન. સ્પાઈડર ઇન અ વેબ. ધેન ડોગ ઇન અ કેનલ. કાવ શેડ. પિગ પિગ સ્ટાય. રેબિટ બરો. માઉસ હોલ. બી બી હાઈવ.
દેટ મીન્સ કે આટલા એનિમલ્સ જે છે અહીંયા જેટલા બી એ બધાના હોમ આપેલા છે કે કયા એનિમલ્સ કઈ જગ્યાએ રહે છે યસ અહીંયા ડોગ કાઉ પિગ એ બધાનું આપેલું છે અને અહીંયા એના ઘર આપેલા છે અને આ બધા એનિમલ્સ છે એના બી આ સાઈડ હાઉસ આપેલા છે રાઈટ જેમ આપણે ઘરમાં રહીએ છીએ એવી રીતે એનિમલ્સ બી રહે છે યસ તો આપણા આપણું જે ઘર હોય એને આપણે શું કહીએ છીએ મકાન ટેર્નામેન્ટ એપાર્ટમેન્ટ એવી રીતે કહીએ છીએ તો આ બી આવું જ કંઈક છે બિયરના જે હાઉસ છે એને કેવ કહેવાય હોર્સના હાઉસને સ્ટેબલ કહેવાય લાયનના હાઉસને ડેન કહેવાય રાઈટ સો નાવ વી આર ગોઈંગ ટુ સી એનિમલ્સ ઓફ ધીસ બેબીઝ એટલે કે એનિમલ્સ એન્ડ એના બેબીઝ જોવાના છીએ હવે આપણે રાઈટ સો લેટ અસ વોચ એનિમલ્સ એન્ડ ધેર બેબીઝ સો સ્ટુડન્ટ્સ હેવ યુ વોચ ધી વિડીયો રાઈટ તમે વિડીયો જોયો હે ને કે એનિમલ્સ ક્યાં ક્યાં રહે છે અને કયા એનિમલ્સના હોમને શું કહેવાય છે રાઈટ પિગના હોમને કહેવાય છે પિગ સ્ટાય દેન હોર્સના હોમને કહેવાય છે સ્ટેબલ રાઈટ તો બધી વસ્તુ આપણે લોકોએ જોઈ નાવ વી આર કમિંગ અપ ટુ ધી એનિમલ્સ એન્ડ ધેર બેબીઝ એટલે હવે આપણે એનિમલ્સ એન્ડ ધેર બેબીઝ ઉપર આવીએ તો એનિમલ્સ એન્ડ ધેર બેબીઝ કયા એનિમલના બેબીને શું કહેવાય ધેટ વી આર ગોઈંગ ટુ લર્ન ઇન ધીસ લેક્ચર સો કેટના બેબીને કહેવાય કિટન કાઉના બેબીને કહેવાય કાફ કેટ કિટન કાઉ કાફ Then elephant, calf elephant. Elephant, calf elephant. Then frog, tadpole. Frog, tadpole. Goat, kid. Goat, kid. Then horse, foal. Horse na baby ne kevai? Foal. Su kevai? Foal. Lion na baby ne kevai? Cub. Lion na baby ne kevai? Cub. Rabbit, bunny. Rabbit, bunny. Then sheep, lamb. Sheep, lamb. Dog, puppy. Dog, puppy. Then kangaroo, joy. Kangaroo, joy. Duck, duckling. Duck, duckling. Chicken, chick. Chicken na baby ne su kevai? Chick kevai. Then pig, piglet. પિગ ના બેબી ને શું કહેવાય પિગલેટ ડિયર ના બેબી ને કહેવાય ફોન ડિયર ના બેબી ને કહેવાય ફોન સો લેટ અસ રિવાઇઝ વન્સ અગેન કેટ ના બેબી ને કહેવાય કિટન કાઉ ના બેબી ને કાફ કહેવાય એલિફન્ટ ના બેબી ને કાફ એલિફન્ટ કહેવાય શું કહેવાય કાફ એલિફન્ટ ધેન ફ્રોગ ના બેબી ને કહેવાય ટેડપોલ ગોટ કિડ ગોટ કિડ હોર્સ ફોલ હોર્સ ના બેબીને કહેવાય ફોલ ધેન લાયન કબ રેબિટ બની શીપ લેમ્બ ડોગ પપી કેંગરૂ જોય ડક ડકલિંગ ડક Duckling, chicken, chick, chicken, chick, pig, piglet, pig, piglet, deer, fawn, so as for the beta, what was this? Yes, animals and their babies, this were the animals and aba joena babies, so kaya animals na baby ne su kevai? That we have learned in this, right? આપણે આ બધી વસ્તુ એમાં લર્ન કરી. Now હવે આપણે લર્ન કરશું how animals are useful to us. એટલે animals આપણને કેવી રીતે useful છે. So can anyone tell me કે animals આપણને કઈ રીતે useful હશે? Anybody? Yes. So animals are useful us in many ways. એટલે એનિમલ્સ છે ને આપણને બહુ બધા વેઝમાં યુઝફુલ છે જેમ કે શીપ ગીવ અસ વૂલ શીપ છે એ આપણને શું આપે છે
વૂલ આપે છે શું આપે છે વૂલ એટલે કે શીપ ગિવસ વૂલ ધેન કાઉ બફેલો ગોટ ગિવ્સ અસ મિલ્ક એટલે શું કહે છે કે કાઉ બફેલો કાઉ બફેલો એન્ડ ગોટ એ આપણને શું આપે છે મિલ્ક આપે છે યસ કાઉ બફેલોઝ એન્ડ ગોટ એ આપણને શું આપે છે મિલ્ક આપે છે કાઉ બફેલો એન્ડ ગોટ ગિવ અસ મિલ્ક ધેન ડોગ્સ ગાર્ડ અવર હોમ એટલે કે ડોગ્સ જે છે એ આપણા ઘરને ગાર્ડ કરે છે યસ આપણા ઘરની રખવાળી કરે છે સો ડોગ ગાર્ડ અવર હોમ તો ડોગ્સ માં લખીએ GUARD ગાર્ડ હોમ્સ એટલે ડોગ છે એ આપણા ઘરની રખવાળી કરે ધેન હની બીસ ગિવ્સ અસ વૂલ યસ નો હની બી થોડી વૂલ આપે હની બી ગિવ્સ અસ હની રાઈટ તો હની બી શું કરે છે આપણને હની બી ગિવ્સ અસ હની યસ હની બી આપણને શું આપે છે મધમાખી આપણને શું આપે મધ આપે છે હની આપે છે ધેન ડોન્કી કેમલ એન્ડ હોર્સ કેરી ધી લોડ્સ એટલે શું કહે છે કે ડોન્કી કેમલ એન્ડ હોર્સિસ ઈ શું કરે કેરી લોડ્સ એટલે એની ઉપર એના પોતાની ઉપર વજન ઉપાડીને ભાર ઉપાડીને ઈ ચાલે છે એન્ડ બુલોક કાર્ટ્સ એન્ડ બફેલોઝ પુલ કાર્ટ એટલે શું કહે છે કે બુલોક કાર્ટ એન્ડ બફેલોઝ શું કરે કાર્ટ ને પુલ કરે એટલે બળદ ગાડા જોયા છે ને યસ તો બુલોક કાર્ટ કહીએ છીએ આપણે તો બુલોક કાર્ટ્સ બુલ્સ એન્ડ બફેલોઝ પુલ કાર્ટ એટલે શું કહે છે કે બુલોક્સ જે છે બુલ્સ કહેવાય રાઈટ એને તો બુલ્સ એન્ડ બફેલોઝ પુલ્સ બુલોક કાર્ટ એન્ડ હોર્સ કાર્ટ રાઈટ બફેલો કાર્ટ હોર્સ કાર્ટ બુલોક કાર્ટ યસ તો આ બધા શું કરે પાછળ ગાડા બાંધી દે રાઈટ આપણે બધાએ ફાર્મમાં ક્યાંય પણ જઈએ તો જોયું હોય છે યસ સો અહીંયા આપણને શું કીધું શીપ છે એ આપણને વૂલ આપે કાઉ બફેલોઝ એન્ડ ગોટ ગિવ અસ મિલ્ક ડોગ્સ છે એ આપણા ઘરની રખવાળી કરે છે ધેન હની બી ગિવ્સ અસ હની એટલે હની બી છે એ આપણને મધ આપે છે ધેન ડોન્કી એન્ડ હોર્સિસ કેરી લોડ્સ એટલે શું કરે પોતાની ઉપર વજન ઉપાડીને જાય આપણે ઘણીવાર જોયું હોય તો આપણે કેમલ ઉપર કે પછી ડોન્કી ઉપર બે બાજુ વજન રાખી અને બધા ચાલી ચાલીને જતા હોય સો ધીસ ઇઝ કેરી લોડ એન્ડ બુલોક્સ એન્ડ બફેલોઝ પુલ કાર્ટ રાઈટ ગાડા બાંધીને ચાલે છે ઓકે સો ધીસ વોઝ ધી એનિમલ્સ આર યુઝફુલ ટુ અસ એટલે એનિમલ્સ આપણને કેવી રીતે યુઝફુલ થાય છે તો આ બધા એનિમલ્સ જે છે એ આપણને બહુ સારી રીતે યુઝમાં આવે છે યસ આપણી બહુ સારી રીતે હેલ્પ કરે છે એન્ડ નાવ ધ લાસ્ટ વન ઇઝ એનિમલ કેર એટલે એનિમલ્સ ની કેર તો હવે એનિમલ્સ ની કેર કેવી રીતે કરવી જોઈએ ફર્સ્ટ ઓફ ઓલ વી શુડ બી કાઇન્ડ વિથ એનિમલ્સ એટલે કે આપણે એનિમલ્સ થી સારી રીતે રહેવું જોઈએ વી શુડ નોટ હાર્મ ધેમ એટલે આપણે એને હાનિ પહોંચાડવાની નહીં આપણે એને કોઈ દિવસ નુકસાન પહોંચાડવાનું નહીં વી શુડ ટેક કેર ઓફ ધેમ એટલે આપણે એમની કેર કરવી જોઈએ રાઈટ વી શુડ ટેક કેર ઓફ ધેમ એન્ડ આપણે એને કે એના ઘરને વી શુડ ટેક કેર ઓફ ધેમ એન્ડ ધેર હોમ્સ એટલે આપણે એની અને એના ઘરની બેની ધ્યાન રાખવાનું છે બેની કેર કરવાની છે રાઈટ ધેન વી શુડ નોટ હાર્મ એનિમલ્સ એન્ડ ધેર હોમ્સ એટલે આપણે એનિમલ્સને કે એનિમલ્સ માં એનિમલ્સ જે ઘરમાં રહેતા હોય એ ઘરને
ક્યારે પણ નુકસાન પહોંચાડવાનું નહીં રાઈટ ફોર સપોઝ ક્યાંય તમને એમ દેખાય કે કીડીનો મોટો ઢેર છે રાઈટ એની એન્ટનો એન્ટ હિલ છે ધેન ઈ એન્ટ હિલને તમારે ક્યારેય પગ મારીને કચડી નહીં નાખવાનું ધેન કોઈ પણ ડોગ હોય રાઈટ કોઈ પણ ડોગ ઈ એના એના કેનલમાં બેઠું હોય રાઈટ એના ઘરમાં ઈ બેઠું હોય તો ડોન્ટ પુલ ઇટ અવે એને ટીઝ ના કરો એને હેરાન ના કરો ડોગ ને રાઈટ then the thing is we should not tease them or be cruel to them એટલે આપણે કોઈ દિવસ એની ઉપર હાનિકારક નહીં બનવાનું રાઈટ આપણે એની સામે ક્રુઅલિટી નહીં બતાવવાની ઓકે ઘણાય તમે જોવો ને તો ડોગ ને જોવો ને જેવું એવું તરત ચપ્પલથી મારે સાવેણીથી મારે લાકડીથી મારે નો વી શુડ નોટ ડુ ધેટ આપણે એ વસ્તુ કરવાની નથી ઈ ડોગ ને તમે પ્રેમથી બોલાવો એને પ્રેમથી રાખો એન્ડ ઇફ તમને એનાથી બીક લાગે છે તો તમે આઘા જતા રહ્યો વાય શુડ વી હાર્મ ધેમ તમને તમારા તમારા મમ્મી ડેડીને કે તમારા કોઈ પણ કોઈ બીજી વ્યક્તિ હશે બહારનું રાઈટ ફોર સપોઝ તમે ક્યાંય પણ બહાર ગયા બહુ ભીડભાડ વાળી જગ્યા હતી અને તમે ત્યાં ગયા તો તમને કોઈ એવી રીતે લાકડીથી મારશે તો ગમશે ના ગમે ને સો લાઈક ધેટ કે આપણે ડોગને મારીએ નહીં એન્ડ આપણે પણ પ્રોપરલી સેફલી રહીએ યસ તો આપણને કોઈ મારે આપણને નથી ગમતું તો આપણે ડોગને શું કામ મારવું જોઈએ ધેન કાવ કાવને બધા હી હી કરી એન્ડ મારતા હોય છે યસ લાકડીથી મારે ઘણે પાણી ફેંકે તો આપણી ઉપર કોઈ પાણી ફેંકે તો આપણને ગમે છે કોઈ આપણને લાકડી મારશે તો આપણને ગમશે નો ના ગમે ને એવી રીતે આપણે આપણા એનિમલ્સ આપણી આજુબાજુમાં જે એનિમલ્સ હોય એને બી હેરાન કરવાના નહીં રાઈટ ધેન ક્લીન એન્ડ હેલ્ધી ફૂડ શુડ બી ગિવન ટુ ધેમ આપણે વાસી ખાઈએ છીએ ગંદુ ફૂડ ગંદારુ ફૂડ આપણે ખાઈએ છીએ નો તો આપણે એમને શું કામ આપવાનું એને પણ ક્લીન એન્ડ હેલ્ધી ફૂડ આપવાનું ધેન વી શુડ ટેક પ્રોપર કેર ઓફ ધેમ એન્ડ વી શુડ મેક ધેમ ક્લીન એટલે આપણે એ લોકોને ક્લીન બનાવવાના એનિમલ્સ ને આપણે ક્લીન રાખવાના એના હાઉસ ને એન્ડ એનિમલ્સ ને બે ને આપણે હંમેશા શું કરવાના ક્લીન રાખવાના એન્ડ એના હાઉસ ને બી ક્લીન રાખવાનું એન્ડ વી શુડ લુક આફ્ટર ધેર હેલ્થ એન્ડ ટેક ધેમ ટુ ધ વેટરનરી ડોક્ટર વેન ધે આર સિક એટલે શું કહે છે કે આપણે ગમે ત્યારે આપણે બીમાર હોય તો કેમ આપણે ડોક્ટર પાસે જતા રહીએ છીએ એવી રીતે ઘણી વાર એનિમલ્સ બી બીમાર પડે યસ તો એ લોકોને બી પ્રોપર ટાઈમ ટુ ટાઈમ ડોક્ટર પાસે લઈ જવાનું હવે એનિમલ્સ ના ડોક્ટર ને કયા ડોક્ટર કહેવાય યસ વેટરનરી ડોક્ટર રાઈટ સો એ લોકોને બી આપણે વેટરનરી ડોક્ટર પાસે લઈ જવાના એન્ડ એની પ્રોપર ટ્રીટમેન્ટ કરાવવાની અને એમનું પ્રોપરલી ધ્યાન રાખવાનું એમને હેલ્ધી રાખવાના એમને ફિટ એન્ડ ફાઇન રાખવાના નવડાવવાના દેન એનો સોપ આવે એનું શેમ્પૂ આવે એનાથી એને વોશ કરો એનું હાઉસ ધોવો એને પ્રોપરલી કેમ આપણે ચોખ્ખા ઘરમાં રહીએ છીએ યસ આપણું ઘર બી એકદમ ક્લીન હોય છે ને તો એવી રીતે તમારે બી તમારું ઘર ક્લીન રાખો છો એ રીતે આપણે એનિમલ્સનું બી હાઉસ છે એને ક્લીન રાખવાનું રાઈટ સો દિસ વોઝ ધી હાઉ કેન વી ટેક કેર ઓફ એનિમલ્સ એટલે આપણે એનિમલ્સની કેવી રીતે કેર કરવી જોઈએ આપણે શીખવું રાઈટ સો આપણે આ લેક્ચરમાં કેટલી કેટલી વસ્તુ શીખ્યા તો કે ફર્સ્ટ ઓફ ઓલ એનિમલ્સ એન્ડ ધેર હોમ્સ એટલે એનિમલ્સ અને એના ઘર વિશે શીખ્યા ધેન એનિમલ્સ એન્ડ ધેર બેબીઝ એટલે કે એનિમલ્સ અને એના બેબીઝ વિશે રાઈટ સો ધીસ ઇઝ ધી એનિમલ્સ એન્ડ ધેર બેબીઝ ધેન હાઉ એનિમલ્સ આર યુઝફુલ ટુ અસ એટલે એનિમલ્સ આપણને કેવી રીતે યુઝફુલ છે યસ એન્ડ ધેન હાઉ કેન વી ટેક કેર ઓફ એનિમલ્સ એટલે આપણે એનિમલ્સ ની કેવી રીતે કેર કરી શકીએ ધેટ વી હેવ લર્ન સો સ્ટુડન્ટ્સ દીદીએ તમને જે વિડીયોમાં એનિમલ્સ એન્ડ ધેર હોમ નો જે ચાર્ટ બતાવ્યો હતો ધેટ ચાર્ટ ઇઝ સેન્ડ યુ ઇન ધી પીડીએફ ઈ પીડીએફ માં ચાર્ટ તમને સેન્ડ કરેલો છે એવો ચાર્ટ તમારે તમારી સીડબલ્યુ બુક માં લગાવવાનો છે એન્ડ ધ સેકન્ડ થિંગ ઇઝ કે એનિમલ્સ એન્ડ ધેર બેબીઝ ના જે આ 15 નેમ્સ છે 15 એનિમલ્સ એન્ડ ધેર બેબીઝ તો આ વસ્તુ બી તમારે તમારી સીડબલ્યુ બુક માં કોપી કરવાની
write the heading animals and their babies and write this 15 words in them, which is sent in PDF. એટલે દીદીએ તમને અહીંયાથી PDF માં એની PDF મોકલેલી છે. સેની તો કે એનિમલ્સ એન્ડ ધેર બેબીઝ એન્ડ એનિમલ્સ એન્ડ ધેર હોમ્સ. આ બેની PDF તમને મોકલી છે. એક તમારે લખવાનું છે એન્ડ એક તમારે સ્ટીક કરવાનું છે. ઓકે સ્ટુડન્ટ્સ, સો નાઉ ઇફ યુ હેવ એની ઓફ ધ ડાઉટ ઇન ધીસ વિડીયો then you may watch this video again so that you will be cleared by your doubts. Okay students, so till then goodbye and take good care of yourself. Bye.